હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, આપની સમક્ષ શંકરની વૈજ્ઞાનિક વાતો લઈને હાજર થઉં છું. શિવ વિજ્ઞાન ઉપર વાતો કરું છું. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે, ઘણા મંદિરોમાં જોયું છે કે ઘણી બધી જગ્યાએ શિવને અમુક જ વસ્તુ ચડાવવામાં આવે છે. બિલી ચડાવવામાં આવે છે, ધતુરો ચડાવવામાં આવે છે, ચંદન લગાડવામાં આવે છે, ભસ્મનો લેપ કરવામાં આવે છે, પાણીનું અર્ધાપ ચડાવવામાં આવે છે, દૂધ ચડાવવામાં આવે છે. પરંતુ ક્યારેય કોઈએ એવું જોયું છે કે શંકરને કંકુ ચડાવાય? સવાલ છે ને, અગત્યનો સવાલ છે. હા, મેં જોયેલું છે. જ્યોતિર્લિંગની અંદર મેં ઓબ્ઝર્વ કર્યું છે કે શંકરને કંકુ ચડાવવામાં આવે છે, શિવલિંગને કંકુનો લેપ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કંકુ હોય છે, રક્ત કંકુ હોય છે, જેમ રક્ત ચંદન હોય છે તેમ રક્ત કંકુ હોય છે, પદ્મકંકુ હોય છે, એવા અલગ અલગ પ્રકારના કંકુઓનું લેપ કરવામાં આવે છે. એટલે મારા મગજની અંદર પણ આ વાર્તા આવેલી હતી અને આ સવાલ આવેલા હતા, જેનાથી આ વાર્તા મારા મગજમાં આવી. શંકર ભગવાન પાસે જ્યારે દેવો જાય છે ત્યારે શંકર ભગવાનને એવું પૂછવામાં આવે છે કે હે પ્રભુ, તમે તો વૈરાગી છો, તો તમારા વૈરાગ્યના સ્વરૂપને અમે શું ચડાવીએ? અને તમે જ્યારે વૈરાગી નથી, તમે જ્યારે માતા પાર્વતી સાથે છો, ત્યારે અમે તમને શું ચડાવીએ? કારણ કે એક વૈરાગી વ્યક્તિ છે જેને સંસાર સાથે કોઈ નિસ્બત નથી, તો એને સંસારની કોઈ વસ્તુઓ અર્પણ કરવામાં નથી આવતી. અને બીજો એક સંસારી વ્યક્તિ છે, તેને વૈરાગ્યના કોઈ પણ સાધનો આપીએ તો તેનું કોઈ મહત્ત્વ નથી. તો બે અલગ અલગ સમયે બે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓને તમારે જ્યારે કંઈ અર્પણ કરવાનું હોય તો તમે શું અર્પણ કરો? આવું દેવોએ જ્યારે શંકર ભગવાનને પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપેલો કે જે લિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય, જે લિંગની સ્થાપના કરવામાં આવેલી હોય, ત્યાં આગળ હું એકલો જ બેઠો હોઉં છું, એટલે ત્યાં મારું વૈરાગ્ય હોય છે. અને જ્યાં આગળ મારી પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય છે ત્યાં આગળ તમારે ચંદનનો લેપ લગાવવાનો હોય છે. પરંતુ જે જગ્યાએ હું સ્વયંભૂ નિર્મિત થયો છું ત્યારે મારી સાથે યોની શક્તિ સ્વરૂપ એટલે શિવની સાથે શિવા જોડાયેલી છે. એ શિવા જ્યારે શિવની સાથે જોડાયેલી છે તો એ સંસારી શિવ છે. અને એ સંસારી શિવને તમે ચંદન લગાવી શકો છો, પણ સાથે રહેલી શિવાને તમે કંકુનો લેપ લગાવી શકો છો. એટલે આપણા જે 12 જ્યોતિર્લિંગ છે, જે સ્વયંભૂ છે, તેમની શિવની સાથે શિવા સ્વયં પ્રગટ થયેલી છે. એટલે આ 12 જ્યોતિર્લિંગ ઉપર તમને ઘણી વખત આવું દ્રશ્ય જોવા મળશે કે શિવની ઉપર ચંદન ભસ્મ જ લગાવવામાં આવી છે, પણ શિવા એટલે જે એમનું યોનિ સ્વરૂપ છે તેની ઉપર કંકુ લગાવવામાં આવે છે. શિવ અને શક્તિ એકબીજાના પૂરક છે, એકબીજાની સાથે જ રહે છે. પણ જ્યારે આપણે પોતે જ્યારે તેની સ્થાપના કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ, ત્યારે શિવની અલગ સ્થાપના કરીએ છીએ અને શક્તિની અલગ સ્થાપના કરીએ છીએ, માટે બે અલગ અલગ છે. માટે શિવને ફક્ત ચંદન લગાવવામાં આવે છે એ વખતે, પ્રતિષ્ઠા કરેલા શંકરને કે પ્રતિષ્ઠા કરેલા શિવલિંગને, પણ જે સ્વયંભૂ હોય છે તે બંને એક સાથે બહાર આવે છે. જમીનમાંથી જ્યારે એ પ્રગટે છે ત્યારે બંને શિવ અને શિવા એક સાથે પ્રગટે છે, માટે એ લોકોને કંકુ લગાવી શકાય છે. જે સ્વયંભૂ છે ફક્ત આ જ શિવલિંગને તમે કંકુનો લેપ કરી શકો છો, પ્રતિષ્ઠા કરેલી છે તેને તમે કંકુનો લેપ કરી શકતા નથી. આભાર.